હેલો દોસ્તો આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના જીવનમાં પરિવર્તન કર્યું છે ખોટા રસ્તે જતા અટકાવ્યા છે બીજાના સુખમાં આપનું સુખ પ્રમુખ સ્વામી મહારાજના આ સૂત્રને અનેક હરિભક્તોએ ચરિતાર્થ કર્યું છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર રોજ સવારે સાંભળો પ્રમુખ સ્વામીના આશીર્વાદથી હરિભક્તો અને સાધુ આજે જાણીએ એક સેનાના લેફ્ટનન્ટ કર્નલ પરિવાર સાથે જોડાયા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની સેવામાં ચાલો જાણીએ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશ્વભરમાંથી સ્વયંસેવકો સેવા માટે ઉમટી રહ્યા છે જેમાં ઘણા ડોક્ટરો પણ છે તો ઘણા એન્જિનિયરો પણ છે ઘણા મોટા મોટા અધિકારીઓ અહીંના ઘણા મહિનાઓથી પોતાનું કામ છોડીને સેવા કરવા માટે લાગી ગયા છે તો સાથે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે દર્શને પધારી રહ્યા છે આ દરમિયાન એક એવા સ્વયંસેવકની વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી તમે પણ ચોંકી ઉઠશો આ સ્વયંસેવકોમાં આર્મી ઓફિસર પણ સેવામાં જોડાયા છે જાણવા મળ્યું છે કે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા ઓફિસર તેમજ તેમની દીકરી આ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે શતાબ્દી આર્મી ઓફિસર અને તેમની દીકરી ચર્ચાનો વિષય બન્યા છે જેમનું નામ લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી છે જેઓ તેમની દીકરી સાથે અહી સેવા કરી રહ્યા છે તેઓ મૂળ અમદાવાદના વતની છે તેમજ હાલ વડોદરામાં રહે છે ત્યારે ખાસ વાત તો એ છે કે શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદીએ સેવા માટે આર્મીમાંથી મળતી રજાઓ ન ભોગવી અને જે રજાઓ જમા થઈ તેનો ઉપયોગ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા કર્યો છે તેઓ વહી પાંત્રીસ દિવસની સેવા આપી રહ્યા છે તેઓ તેત્રીસ વર્ષથી સેનામાંગ ફરજ બજાવી રહ્યા છે હાલ તેઓની પોસ્ટિંગ શિલોંગ મેઘાલયમાંગ છે આ અંગે મનીષ મોદીએ જણાવ્યું હતું કે બાપાની સેવા માટે હું દસ ડિસેમ્બરથી સેવા આપી રહ્યો છું અહીં પીઆર ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગેસ્ટમાં સેવા આપી રહ્યો છું હું ભારતીય સેનામાં સેના વાયુરક્ષા આર્મી યા ડિફેન્સમાં સેવા આપી રહ્યો છું હું અને મારી પત્ની અને દીકરી અહીં સેવા આપવા આવ્યા છીએ મારી દીકરી પાયલટ છે તે પણ અહીં ડેકોરેશનમાં સેવા આપી રહી છે કોરોના દરમિયાન તેની પાયલટ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ હતી અત્યારે શતાબ્દીમાં સેવા આપ્યા બાદ જોબ શરૂ કરવાનું તેણે નક્કી કર્યું છે તે પણ ત્રણ નવેમ્બરથી અહીં સેવા માંગ છે દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ